સુરત શહેરમાં વધી રહેલા સાયબર ક્રાઇમને ડામી દેવા માટે ગૃહ વિભાગે નવું સાયબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને શનિવારે અથવા લાયન્સ ખાતે આવેલ જૂના પોલીસ હેડક્વાર્ટર્સની જગ્યામાં નવી સાયબર ક્રાઇમ પોલીસ મથક ઊભું કરી તેનું લોકાર્પણ પોલીસ કમિશનર સતીશકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. અથવા લાયન્સ રોડ પર જૂના પોલીસ હેડક્વાર્ટરની જગ્યાએ આ નવું સાયબર ક્રાઇમ પોલીસ મથક બનાવવામાં આવ્યું છે અને શનિવારે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ નવા સાયબર ક્રાઇમ પોલીસ મથકનું ઉદઘાટન કરવા માટે પહોંચી ગયા હતા અને પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે નવા પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ સાયબર ક્રાઇમ પોલીસ મથક ક્રાઇમ બ્રાન્ચના એસીપીના સીધા સુપરવિઝનમાં કામ કરશે, જેમાં એક પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમ જેમ ટેકનોલોજી વધુ વિકસિત થઈ રહી છે, તેમ તેમ નવી સ્ટાઇલમાં ગુનાઓ પણ વધી રહ્યા છે. આજના જમાનામાં મહાઠગો માત્ર એક ફોન કોલ કરીને લોકોના બેંક ખાતા ખાલી કરી નાખે છે. આવા લોકો દેશમાં હજારોની સંખ્યામાં છે, જેઓ માત્ર ફોન કોલ કરીને લોકો પાસેથી કેટલીક ગુપ્ત માહિતી જાણી લઈ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી લે છે તથા ઇન્ફોર્મેશન એક્ટને લગતા ગુનાઓને શોધી કાઢી લોકોને ન્યાય મળી રહે તે માટે સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકની શરૂઆત કરવામાં આવી છે. આ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આધુનિક સોફ્ટવેર સાથે સાયબર ક્રાઇમ કરતા આરોપીને પકડવા માટે ખૂબ જ આસાન થઈ જશે. આધુનિક સોફ્ટવેરથી પોલીસ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખી શકશે અને કોઈ ગંભીર પ્રકારનો ગુનો હોય તો ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓનું પગેરું મેળવી શકશે. ગુજરાત સરકારના નિર્ણય કે દરેક શહેરમાં અને દરેક રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવે તે નિર્ણય અને તે મંજૂરીના આધારે આજરોજ સુરત શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચના તાબા હેઠળ શરૂ કરવામાં આવેલ છે. આ પોલીસ સ્ટેશનનું એક જ ઉદ્દેશ્ય છે કે સાયબર સ્પેસ વધુમાં વધુ સુરક્ષિત બનાવવામાં આવે. સુરત શહેરના તમામ નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ તેઓ સાથે કોઈ સાયબર ક્રાઇમની ઘટના થાય ત્યારે તેઓ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. આ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને હું સુરત શહેરીજનો માટે સાયબર સ્પેસને સુરક્ષિત કરવાની કામગીરી માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ પોલીસ સ્ટેશનમાં એક એસીપી કક્ષાના અધિકારી, એક વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3 હેડ કોન્સ્ટેબલ અને 5 પોલીસના માણસો, આ રીતે ટોટલ મળીને 11 ઓફિસર્સ કામ કરશે.